AIEEE અને JEE માં 2002, 2003, 2005 અને 2006 માં પૂછાયેલા પ્રશ્નો છે, આપણે 4 માં નથી પૂછાયેલો. હવે સોડિયમ છે ઈ BCC માં છે, તો સોડિયમ BCC માં હોય એટલે આપણને ખબર હોય કે BCC હોય તેમાં વચ્ચે ગોળો હોય, બાકીના 8 ખૂણા હોય, એટલે એની અંદર રહેલા એકમ કોષના પરમાણુ, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા જણાવવાની હોય તો એ 8×1^8 આવે, એટલે ટોટલી 2 થાય. એવી રીતે FCC હોય તો એની માટે 8×1^8 × 6×1^2 એટલે આપણને 1×3/4 પરમાણુ મળે, એટલે જવાબ 2 અને 4 આપણી માટે આવે તે આવે. હવે 1 ગ્રામ NaCl માં રહેલા એકમ કોષની સંખ્યા જણાવો તો એની અંદર શું આવે કે પેલા ગ્રામમાં વજન છેદ માણુ ભાર, અહીંયા આપણી માટે 1, 2 અને 4 ગુણ્યા એવોગ્રેડો નંબર, આ 1 ગ્રામ એને માટે 23 આવે, અહીંયા 35.5 આવે, એટલે ટોટલ અહીંયા 58.5 થાય. FCC એકમ કોષ આવે, NaCl FCC માં હોય એટલે અહીંયા 4 આવે, અને એને ગુણ્યા 6.022×10^23 થાય, એટલે આના પરથી જવાબ 2.57×10^21 આવો જવાબ આવે. હવે શોર્ટકી ખામી રિલેટેડ પ્રશ્ન હોય તો આપણને ખબર હોય કે શોર્ટકી ખામી ધન આયન ને ઋણ આયન માં જોવા મળે, બરાબર? તો ત્યાં એના રિલેટેડ પ્રશ્નો તો આપણને શોર્ટકી ખામી પરથી જવાબ આવડો જોઈએ. હવે એક આયનીય સંયોજન છે એટલે એ પ્રશ્ન આવો પૂછાણો તો એમ શોર્ટકી ખામી વાળો હોય તેમ, એટલે આપણે શોર્ટકી ખામી આવડતી હોય જવાબ આવડે. એટલે એક આયનીય સંયોજનમાં એ આયન ખૂણા ઉપર છે, ખૂણો એટલે શબ્દ યાદ રાખવાનો 8×1^8, ફલક એટલે યાદ રાખવાનું 6×1^2, 8 ઉડી જાય એટલે અહીંયા એ આવશે, આ 2×3 6 આવશે, એટલે અહીંયા જવાબ આવશે આપણી માટે AB3. FCC ના સ્ફટિકમાં એકમ કોષના પરમાણુ દ્વારા રોકાયેલું કુલ કદ, હવે એ રોકાયેલું કદ એટલે આપણે ગણતા હતા પેકિંગ ક્ષમતા, તો પેકિંગ ક્ષમતા માટે આપણા માટે શું આવતું હતું, આ ગુણ્યા 100 આવે છેદમાં કુલ કદ આવે એકમ કોષ દ્વારા રોકાયેલું, અને આ આપણી માટે પરમાણુ હતો. FCC ની અંદર કેટલા પરમાણુ હોય, 4 હોય, પણ એ 4 પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું થાય, 4×10^5, એટલે આપણને ખાલી આટલું મેગું છે કે 4 પરમાણુ દ્વારા રોકાયેલું કદ હોય તો આ થાય 16×3^5, એટલે આપણો જવાબ આટલો છે. બાકીના પ્રશ્નો છે આપણે આગળ જોશું, બરાબર? તો આપણે આગળ બાકીના પ્રશ્નો છે એ જોઈએ. આગળ 2008 પૂછાયેલો પ્રશ્ન, એક સંયોજનમાં વાય છે એ CCP માં છે, વાય શેમાં છે, CCP માં, એક્સ છે એ 2/3 ભાગ રોકે છે સમચતુષ્ફલકીય છિદ્રો નો, તમે 2 રીતે કરીશું, 4 લખો 8 લખો તો પણ ચાલે, આને 1 લખો તો આ એના કરતા 2 ગણું હોય, આ 8 લખો આ 16 લખી શકો, આના કરતા બમણું જોવાનું, એટલે એક્સ 4/3 આવશે, વાય અહીંયા 1 આવશે, કોઈ દિવસ છેદ ન હોવો જોઈએ, એટલે છેદ નહીં હોવો જોઈએ, એટલે છેદમાં 3 છે એટલે આપણે એને 3 વડે ગુણીએ, આને 3 ગુણીએ એટલે એક્સ 4, અને આવશે y3, એટલે આપણો જવાબ આવશે x4y3. આ પ્રશ્ન મેં તમને જે હમણે ગણવા નીટમાં પૂછાઈ ગયેલો છે. હવે કોપર FCC માં હોય તો આપણી માટે A=2√2R છે, આ સૂત્ર નો કરતા બને, એના છેદમાં 2√2 આવે, આપણી માટે એ છે 361 છે, છેદમાં 2√2 તમે કરો, આનો જવાબ આશરે 127 PM આવે, PM માં છે. હવે કોપર CCP અને BCC માં ખાલી ક્ષમતા કેટલી, તો CCP છે એની અંદર આપણા માટે 74% પેકિંગ ક્ષમતા હોય તો એની ખાલી ક્ષમતા છે એ 26% હોય, આ પણ MCQ બીજી વાર. BCC હોય તો આપણી માટે 68% હોય તો ખાલી ક્ષમતા છે એ આપણી માટે 32% હોય. આ દાખલો મેં તમને કરાવવાનો મને ખ્યાલ નથી, પણ હું તમને સમજાવું છું કે અહીંયા જયારે R+
એ એફસીસી માં છે, એ બરાબર 508 પીએમ આપી દીધેલું છે. કોઈ એક આવું બંધારણ હોય શકે, એનએસીએલ જેવું બંધારણ હોય શકે, એનએસીએલ જેવું બંધારણ હોય એની અંદર આવી રીતની રચના હોય, પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, ધારો કે આર પ્લસ હોય, આર પ્લસ હોય તો અહીંયા આર માઇનસ થઈ શકે, એટલે આપણી માટે બે વખત આર પ્લસ અને આર માઇનસ આવે તો એનો ટોટલ ભાગ 508 થાય, કારણ કે એ ત્યારે આપણી માટે એજ લેન્થ થતી હોય. આવો જે પ્રશ્ન છે એ કઈ રીતે પૂછાયેલો છે હું સમજાવું કે એમાં ટોટલ ધારની લંબાઈ 508 આપી દીધી છે. આપણે જયારે આખી સંકુલિત ક્ષમતા એટલે કે એફસીસી ની અંદર હું તમને દાખલો ગણાવીને પેકિંગ ક્ષમતા કરો તો આપણે કોઈ એક બાજુનો ભાગ ધારનો લીધો હોય તો આપણી માટે ધારો કે એ થાય તો આપણે એવું લખીએ છીએ કે એ બરાબર ઈ ફોર આર થાય, પણ ઈ ફોર આર એટલે એક આ બે ત્રણ અને ચાર, તો એમાં બે આર પ્લસ હોય ને બે આર માઇનસ હોય, એટલે આપણને અહીંયા આર પ્લસ 110 આપી દીધેલું છે, અહીંયા આર માઇનસ થાય, અહીંયા 508 ના છેદમાં તમે બે કરશો એટલે 254 આવશે, આર માઇનસ છે 110 આમાંથી બાદ થશે, એટલે આપણે ચાર અહીંયા આમ ના હોય, પાંચ માંથી એક જાય ચાર આવશે, બે માંથી એક જાય એક આવશે, આ આપણી માટે 144 પીએમ થશે. હવે આ દાખલો છે એફસીસી માં એક ખૂણામાં છે, તો એક ખૂણામાં હોય તો 8 × 1/8 થાય, બી ફલકમાં છે તો 6 × 1/2 થાય. હવે આમાંથી તમે શું કરો છો, એક પરમાણુ ખોવાઈ જાય છે, એક પરમાણુ ખોવાઈ જાય એટલે આ એક થઈ ગયો, પણ અહીંયા આગળ આવશે 5/2. હવે ઈ તમે છેદમાં કોઈ દિવસ બે ના રાખી શકો એટલે બે વડે ગુણવું પડે, એટલે એ ટુ અને બી ફાઈવ થાય, બે બે ઉડી જાય અને બે વડે ગુણશો એટલે એ ટુ બી ફાઈવ. આવો તમારા માટે જવાબ આવશે, એટલે આપણી માટે જે જવાબ આવ્યો એ આવો થયો એ ટુ અને બી ફાઈવ. હવે ટોટલ 2011 સુધી આપણે પહોંચી ગયા, 2002 થી સ્ટાર્ટ કરીને હવે આપણે 6 કે 7 એમસીક્યુ બાકી રહ્યા એ આપણે જોઈ લઈએ. બરાબર, આપણે જે જે ડબલી ને એ પેલા તો એ ત્રિપલી જતું, હવે એ આપણા માટે જે ડબલી બનશે 2013 થી, પણ 2012 સુધી એ ત્રિપલી હતું, ત્યાં સુધી બધા ત્રિપલી એમસીક્યુ છે. હવે આ બહુ સહેલા જ એમસીક્યુ છે, તમે જોઈ શકો છો. લિથિયમ છે જો બીસીસી માં હોય એ બરાબર 351 પીએમ આવે તો આર ની કિંમત શું હોય, તો હવે બીસીસી હોય તો આપણે શું કરીએ છીએ, એ બરાબર 4R પણ √3 લખીએ, આર ને સૂત્ર નો કરતા બનાવો, તમારે એની કિંમત 351 મૂકો એટલે જવાબ આવી જશે, આશરે જે જવાબ આવે લગભગ 152 પીએમ જેવો આવશે. આ આપણા સ્વાધ્યાય નો એમસીક્યુ છે, નિકલ વાળો, NI.98 વાળો, તમને આવડે જ છે. આની અંદર એમ પ્લસ ટુ પણ હોય શકે, એમ પ્લસ થ્રી હોય શકે, આ એક્સ હોય તો આ આપણે લીધું હતું 0.98 - x, જો એની સંયોજકતા બે છે તો આપણે બે કૌંસમાં 0.98 - x કરીએ અને પ્લસ 3 × x કરીએ, અને આ ઓક્સિજન છે એની માટે માઇનસ, એટલે આની અંદર પ્લસ બે સંયોજકતા હોય પ્લસ 3 હોય, પણ આપણે પ્લસ 3 માટે x જરૂર છે તો પ્લસ 2 માટે 0.98 - x આપણે 2 વડે ગુણ્યા અને 3 વડે ગુણ્યા, આ આપણી માટે 1.96 થશે, આ માઇનસ 2x હશે, આ પ્લસ 3x થશે, માઇનસ 2 = 0, 3 માંથી 2 જાય એટલે x રહેશે, આ આપણી માટે 0.04 રહેશે, x = 0.04 આવશે, 0.04 ના છેદમાં 0.98 કરો એને ગુણ્યા 100 કરો એટલે આપણા માટે જે ટકાવારી આવશે 4.08 આવશે. ઘન અવસ્થા મુજબ કોણ સહસંયોજક હોય, સિલિકોન, આયોડીન ધાતુ છે, આ બધા સહસંયોજક સ્ફટિક સ્વરૂપે હોય તો એ સિલિકોન આવે, SiO4 આવે, SiC આવે, આ બધા આપણી માટે અલગ છે. સહસંયોજક જાળીદાર ઘન સ્વરૂપે આવે એના સ્વરૂપમાં તો સિલિકોન એક જ આવે. 2014 માં આવો પ્રશ્ન પૂછાણો હતો, બરાબર, એ આપણા માટે ધારીની લંબાઈ છે અને એ આપણી માટે બીસીસી માં સ્ફટિકીકરણ પામે છે, તો સીએસસીએલ બીસીસી માં સ્ફટિકીકરણ પામે, હવે ધારીની લંબાઈ પ્રમાણે કયું સાચું છે. હવે તમે જો બીસીસી હોય ને તો એ બરાબર 4R/√3 આવે, હવે તમે આર ને સૂત્ર નો કરતા બનાવો તો √3/4 આવે, પણ તમારે એનું બે નું અંતર ગણવું છે, ધન આયન ને ઋણ આયન નું, કારણ કે આ બે આર છે એમાં એક ધન આયન ને એક ઋણ આયન છે, એટલે અહીંયા બે વડે ગુણવું પડે, આ બે ઉડી જાય
એટલે રૂટ થ્રી એના છેદમાં બે હોય જવાબ આવે. તો રૂટ થ્રી એના છેદમાં બે હોય એવો એક જ ઓપ્શન છે એટલે જવાબ બી આવશે. સોડિયમ બીસીસી માં છે, એ બરાબર 4.29 એંગસ્ટ્રોમ આવ્યું. તો બીસીસી તો એ બરાબર પાછું 4R ના છેદમાં રૂટ થ્રી આવે. આને સૂત્રનો કરતા બનાવો, રૂટ થ્રી એના છેદમાં 4 આવે, એની જગ્યાએ તમે 4.29 મૂકશો, એના છેદમાં 4 કરશો એટલે તમારો જવાબ આવશે એ એંગસ્ટ્રોમ માં આવશે. અને R ની કિંમત આશરે 1.86 એંગસ્ટ્રોમ જેવી આવશે. તો આ તમારા માટે 2015 સુધીના એમસીક્યુ છે. હવે બીજા એક કે બે એમસીક્યુ છે 2017-18 સુધી હું તમને કરાવું, પછી ના હું તમને એવો છે તો આપણે તૈયારી કરવા માટે આપીશ. બરાબર, ચાલો આગળ. બે હજાર અઢાર માં પૂછાયેલો પ્રશ્ન એ આપણે જોઈએ. એક ધાતુ એફસીસી માં સ્ફટિકીકરણ પામે, ધારની લંબાઈ આટલી આપી છે, બે પરમાણુ વચ્ચેનું અંતર જોવું છે. હવે એ બરાબર 2√2R આવું આવે. આર ને સૂત્ર ના કરતા બનાવો તો એના છેદમાં 2√2 આવું થાય. હવે તમારે જે અંતર જોવે છે બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર જોવે છે એટલે તમારે ટોટલ જે જવાબ લખવો પડે એ 2R માટે લખવો પડે. એ 2R માટે લખવો પડે તો અહીંયા તમારા માટે જે જવાબ આવે બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર એટલે આપણે 2R માટે લખવા જઈએ છીએ. તો એ 2R માટે લખવા જઈએ તો એ બે પરમાણુ માટે આર છે. તો હું અહીંયા શું કરીશ, 2R લખ્યું છે, બે આર ની જગ્યા એના છેદમાં 2√2 લખું, આ બે ઉડી જશે એટલે એના છેદમાં જવાબ આવશે 2√2. આ આપણી માટે આ રહેવું, આપણે જોવે છે 2R માટે આર ની જગ્યા લખાય એના છેદમાં 2√2, બે ઉડી જાય એના છેદમાં રૂટ બે. એવી કઈ શક્તિ છે જેમાં ધન આયન પોતે આંતરાલીય સ્થાનમાંથી ખસે? તો એવી કઈ ક્ષતિ આવે કે જેમાં ધન આયન આંતરાલીય સ્થાનમાંથી ખસે? તો એ આપણી માટે કઈ ક્ષતિ આવે, શોર્ટકી ક્ષતિ આવે કે ફ્રેન્કલ ક્ષતિ આવે? તો આપણા માટે ઈ જે ક્ષતિ આવે એ કઈ આવે, ફ્રેન્કલ ક્ષતિ આવે. તો અહીંયા તમને ખબર જ છે કે ધન આયન જે પોતાના સ્થાનમાંથી ખસે એટલે ત્યાં અવકાશ ક્ષતિ આવે, કોઈ જગ્યાએ ગોઠવાઈ જાય તો ત્યાં આપણી માટે શું આવશે, આંતરાલીય ક્ષતિ આવે. તો આપણી માટે ધન આયન ગોઠવામાં આવે તો આપણી માટે કઈ ક્ષતિ થશે, ફ્રેન્કલ ક્ષતિ થશે. હવે જો આ બધા પ્રશ્નો મેં જે તમને કરાવ્યા છે એ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. બરાબર, મને નથી ખબર કે મેં તમને કેટલા પ્રશ્નો અત્યાર સુધી મળ્યા, લગભગ 25 જેટલા પ્રશ્નો મેં તમને કરાવ્યા હશે, 25-30 કરતા વધારે હોઈ શકે. આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તમારે તૈયાર કરવાના જ છે. બરાબર, એટલે આ બધું છે એ તમે બે વખત છે એ તૈયાર કરશો. તમે બધા પ્રશ્નો જોયા, આપણે ભણ્યા એમાંથી એક પણ વસ્તુ બહારની નથી, એટલે તમે આટલું તૈયાર કરો એ તમારા માટે ઇનફ છે. બરાબર, એક બીસીસી એફસીસી વાળું જે કે સીસીપી વાળું ટેબલ છે એ મારે તમને કરાવવાનું છે, હું તમને કરાવી દઈશ. જો આપણે મોટા ભાગનું પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે, પૂર્ણ કરીએ છીએ, તમારે 100 MCQ પહેલા સોલ્વ કરવાના, પછી તમારે 200 MCQ સોલ્વ કરવાના રહેશે. બરાબર, એ 200 MCQ છે એમાંથી હું મને જે લાગતા હોય એવા હું તમને કરાવડાવીશ, કે ઝઘડા પડતા હોય એવા બધા નહીં કરો. બરાબર, જયારે આપણે પછી ભણવાનું શરૂ કરીએ ને ત્યારે તમારે એ માટે એક જ વખત 200 MCQ માંથી હું પૂછીશ કે કયા કયા કે 100 કે 200 માંથી કોઈ કયા ડાઉટ છે આપણે ત્યારે જોશું. પણ મારા કહેવા પ્રમાણે મોટા ભાગનું ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થઈ જાય છે, કારણ કે JEE થઈ ગયું, નીટ થઈ ગયું, તમને જે પૂછાઈ ગયેલા કે સ્વાધ્યાય કરાવી દીધો, મોટા ભાગનું આખું એક ચેપ્ટર રિવિઝન પણ થઈ ગયું તમારે, એટલે તમારા માટે આ ચેપ્ટર જે હતું એ મોટા ભાગનું થઈ ગયું. JEE ના પ્રશ્નો કરી દીધા, નીટ ના પ્રશ્નો કરી દીધા, તમને પૂછાઈ ગયેલા. હવે તમને જે મટીરિયલ આપે એમાં ગુજસેટ ના પ્રશ્નો છે, ગુજસેટ તમે જોશો એટલે થઈ જશે. જો તમને એમાંથી ઇનકેસ એક બે પ્રશ્નો ન આવડે તો તમે મને પૂછજો. બરાબર, પણ એ જે કઈ પણ પૂછવા વાળી વસ્તુ છે 200 માંથી ન આવડતી 100 માંથી, તો એ ઘણા બધાને એવું હોય કે અમુક અમુક પ્રશ્ન ના આવડે. તો જયારે આપણે સ્ટાર્ટ કરશું ને ત્યારે જ આપણે એક વખત છે ને એવો સોલિડ સ્ટેટ નો લેક્ચર રાખી દેશું કે જેમાં જેને JEE જેને અંદર 200 MCQ માંથી કઈ ન આવડતું એ આપણે ત્યાં આગળ તમને પૂછી શકો. બરાબર, અત્યાર સુધીમાં તમને અમે અત્યાર સુધીમાં જેટલું કરાયું ને એટલું તમને આવડવું જોઈએ, 100 આવડવો જોઈએ, આ JEE નીટમાં કરાય એટલે આવડવા જોઈએ. બરાબર, ગુજરાત બોર્ડનું જે કઈ પણ મટીરિયલ તમને આપેલું છે
એની અંદર ગુજ સેટમાં પૂછે કે આવડો જોઈએ, આટલું તમારે તૈયાર કરવાનું રહેશે. આજે કરે બધું બે વખત તમારે તૈયાર કરવાનું, બરાબર. ઓકે, થેન્ક યુ. આજે આપણે નીટ ની અંદર પૂછાયેલા 2008, 2009 અને 2010 એ ઉપરાંત જેટલા નીટ ની અંદર પૂછાયેલા એમસીક્યુ અને જેડબલી માં પૂછાયેલા એમસીક્યુ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણું કામ કે બીસીસી એફસીસી ને એસસીપી માં આર નું મૂલ્ય કઈ રીતે આર. હવે આ એ બરાબર 2R છે, આ એ બરાબર 2√2R છે, આ એ બરાબર 4R ના છેદમાં √3 છે. હવે તમારે બધામાં આર ના સૂત્ર નો કરતા બનાવવાનો છે, તો એ બરાબર આર બરાબર એના છેદમાં 2, આર બરાબર એના છેદમાં 2√2, આર બરાબર √3 એના છેદમાં 4. આવી ગયું. સિલિકોન સાથે ડોપિંગ કરવાથી પી પ્રકારનો અર્ધવાહક મળે, આ તો મળે પણ કયું તત્વ ડોપિંગ કરવાથી, તો આપણને ખબર હોવી જોઈએ કે ટ્રાયવેલન્ટ પેન્ટાવેલન્ટ હોય તો વધી જાય એટલે 9 થઈ જાય, 9 થયેલા નેગેટિવ થાય, તો અહીંયા આપણે ઓછા થાય કારણ કે સિલિકોન 4, ટ્રાયવેલન્ટ 3 મૂકો એટલે 7 થાય, 7 માં ઘટી જાય એટલે પ્લસ પોઝિટિવ થાય. છિદ્ર વર્તે ટ્રાયવેલન્ટ એટલે આપણી માટે શું આવશે, એલ્યુમિનિયમ ગેલિયમ ઇનિયમ જેવા તત્વો છે ઉમેરાઈને બનાવે. બીસીસી માં કેટલા ટકા ખાલી જગ્યા છે, તો બીસીસી ની અંદર હું માનું ત્યાં સુધી આપણે 68% પેકિંગ ક્ષમતા આવે તો 32% છે એ ખાલી જગ્યા આવે કે ન આવે, એટલે એમાં ખાલી જગ્યાનું પ્રમાણ છે એ 32% આવશે. એ જ રીતે આપણી માટે કોપર એફસીસી માં છે એ બરાબર 361 છે, એફસીસી માં હોય એટલે આપણી માટે આવશે એ બરાબર 4R ના છેદમાં, સોરી એ બરાબર આપણી માટે આવશે 2√2R, આર ને જોવું હોય એટલે એના છેદમાં 2√2 આવશે. 361 ના છેદમાં 2 × 1.414 કરશો એટલે આ 14 × 28 કરતા સેજ વધારે થાય એટલે 2.8, એટલે આશરે 3 વડે ભાગો એટલે 120 કરતા વધારે આવે એટલે 127-128 આસપાસ આન્સર છે એનો આવે, બરાબર. પીએમ માં આ છે, બીસીસી માં છે, તો એ બરાબર 4R ના છેદમાં √3 આવે, આર ને સૂત્ર નો કરતા બનાવો √3 ના છેદમાં 4 થાય એટલે √3 × 351 ના છેદમાં 4 પરથી આર નો જવાબ આવે. બે વિરુદ્ધ વિદ્યાર વાળા આઈ નો વચ્ચેનું અંતર ગોતવાનું છે, અંતર એટલે આર ગોતવાનું છે. હું તમને સમજાવું, ડી બરાબર 2R આવે, આપણે જોવે છે અહીંયા આર ની કિંમત જોવે છે, પહેલા આપણે અંતર જોવે છે, એટલે આપણે ડિસ્ટન્સ જોવે છે ડાયમીટર ના સ્વરૂપમાં, બે ઋણભાર આમ આ બે વચ્ચેનું અંતર જોવે છે એમ. હવે હું તમને સમજાવું કે મારી માટે બીસીસી છે તો એ બરાબર 4R ના છેદમાં √3 આવે, તો હું આર ને સૂત્ર નો કરતા બનાવું તો √3A ના છેદમાં 4 આવે, તો √3A ના છેદમાં 4 કરું એટલે ઉડી જશે, એટલે અહીંયા √3 × એ ની કિંમત 387 ના છેદમાં 2 કરશો જે આવે તમારો જવાબ. તો તમે મને કહો કે આ એક અઘરા નતા, હવે જે આવી આપણે નેક્સ્ટ આગળ જોઈએ, બરાબર. જો એક્સ વાય ઘન સંયોજન છે એનએસીએલ જેવું છે, ધન આયન ની ત્રીજી આપણને આપી છે તો ઋણ આયન ની ગોતો. હવે તમને જે કાલે કોષ્ટક શીખવાડ્યું અથવા તો આને પહેલાના લેક્ચરમાં જે શીખવાડ્યું એમાં આવું શીખવાડ્યું તો R+/R-, એનએસીએલ છે એ અષ્ટફલક જેવું આવે, ઓક્ટાહેડ્રલ જેવું આવે, એની માટે 0.414 જેવું આવે R+/R- નો ગુણોત્તર, કાલનું કોષ્ટક યાદ કરવું. આમાં ધન આયન ની ત્રિજ્યા 100 આપેલી છે, છેદમાં 0.414 લઈએ, આર મેસ અહીંયા લઈએ, આર પ્લસ 100 છે, 100 ના છેદમાં 0.41 કરો, 0.4 જેટલું કરો એટલે તમને આન્સર મળી જાય. પછી મિશ્ર ઓક્સાઇડ, આ સરસ એમસીક્યુ છે, થોડું ધ્યાન આપવા જેવું છે. મિશ્ર ઓક્સાઇડ સીસીપી રચનામાં છે, પ્રત્યેક એકમ કોષમાં ઓક્સાઇડ આયનો આવેલા છે, આપણે લખીએ ઓક્સાઇડ આયનો આવેલા છે, સીસીપીમાં છે, સીસીપીમાં હોય એટલે એ 4 હોય જ, બરાબર. એ ધાતુ છે એનો ધન આયન છે પ્લસ 2 છે, ચતુષ્ફલકીય છિદ્રોને રોકે છે 1/4 ભાગ જેટલા, બી નો વીજભાર પ્લસ 1 છે,
એમાં કહી દો, જો સીસીપી માં ચાર હોય તો અહીંયા ચાર હોય તો અહીંયા કેટલા લેવાના? આઠ, એના કરતા બે ગણા હોય, કારણ કે આ આપણા માટે ઓક્ટાહેડ્રલ વોઈડ્સ એટલે અષ્ટફલકીય છિદ્રોમાં છે, આ આપણી માટે ટેટ્રાહેડ્રલ વોઈડ્સ સમચતુષ્ફલકીય છિદ્રોમાં છે. અહીંયા આવી રીતે લઈએ, ચાર હોય તો આઠ હોય. હવે તમે જોઈ શકો અહીંયા એ પ્લસ ટુ, વીસભાર નું કઈ મહત્વ નથી, ચાર દુ આઠ એટલે અહીંયા બે આવશે. આ આપણી માટે ચાર હશે, આ આપણી માટે ચાર હશે, બધામાંથી બે કોમન કાઢો, બે કોમન કાઢો એટલે એ બી ટુ અને ઓ ટુ આવશે. આ આપણી માટે આન્સર. સીસીપી રચનામાં રહેલા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પ્રત્યેક પરમાણુ, જો પ્રત્યેક એટલે એક ની વાત કરે છે, એક પરમાણુ ટોટલ, આમાં કેટલા પરમાણુ હોય? ચાર. ચાર પરમાણુ માટે ચાર અષ્ટફલકીય છિદ્ર હોય તો એક પરમાણુ માટે કેટલા હોય? તો ચાર ભાગ્યા ચાર કરો એટલે એક. આ પ્રત્યેક પરમાણુ દેખાય. સીસીપી માં ટોટલ હોય કેટલા પરમાણુ? ચાર. આપણને ખબર છે, છ ગુણ્યા એક ના છેદ માં બે અને આઠ ગુણ્યા એક ના છેદ માં બે પરથી કરો એટલે ત્રણ પ્લસ એક ઉપરથી ચાર આવે એટલે ચાર અષ્ટફલક કે ચાર પરમાણુ. ચાર પરમાણુ ચાર અષ્ટફલક, તો એક કેટલા? તો એ આપણી માટે એક જવાબ આવે. એક ધાતુ એફસીસી માં એ બરાબર ચારસો, હવે તમને આવડે છે, તમારે વ્યાસ જોયે છે એટલે ડી બરાબર ટુ આર આવશે, અહીંયા ટુ આવશે એફસીસી, આ કેટલા મી વાર આવે છે આપણે, એ બરાબર ટુ રૂટ ટુ આર આવશે, તો આપણે આર ની જગ્યાએ એના છેદમાં ટુ રૂટ ટુ મૂકીએ તો અહીંયા એના છેદમાં બે રૂટ બે મૂકવાનું થશે, બે ગુણ્યા અહીંયા આવશે ચારસો આઠ, એના છેદમાં બે રૂટ બે લખશો જવાબ આવશે. જે આવે તમારો જવાબ આવે, બે ઉડી જશે, એક પોઈન્ટ ચારસો એકતાલીસ કરશો એ જવાબ આવી જશે તમારો, બરોબર. ચલો, નો દેખાય એવું લાગતું હોય તો અહીંયા જોઈ લેશો આપણે ફરી વાર, બે ગુણ્યા ચારસો આઠ ના છેદમાં બે રૂટ બે લખીએ, જે આવશે તમારો જવાબ, બરોબર. ચારસો આઠ જેમાં હોય આવશે, પીએમ હશે તો પીએમ આવશે, નેનોમીટર નેનોમીટર, સમજો કે ધારો કે આ પીએમ માં છે તો તમારો જવાબ છે એ પીએમ માં આવશે, નેનોમીટર માં જવાબ નેનોમીટર માં આવશે, બરાબર. આ આપણી પાસે બે હજાર અગિયાર બે હજાર બાર ને એમસીક્યુ છે, હવે હું તમને બે હજાર તેર ના શીખું છું. હીરાના પ્રત્યેક એકમ કોષમાં કાર્બનની સંખ્યા પ્રત્યેક એકમ દીઠ જોવાની છે. જો આ આખો વિચિત્ર પ્રકારનો એમસીક્યુ છે. હવે શું આવે? હીરાની અંદર રચના છે ઈ ઝેડએનએસ જેવી છે અને કાર્બન જે છે ઈ સીસીપી અને એફસીસી માં આવેલું હોય અને ઈ પોતે અડધા ચતુષ્ફલકીય છિદ્રોને રોકે, અડધા ચતુષ્ફલકીય છિદ્રો છે એને ઈ રોકે છે, તો આના પરથી ફિક્સ થાય રચના. આ તમારે યાદ જ રાખવું પડે છે, હીરાની રચના, હીરો ક્યાંય આપણે ચોપડીમાં આવ્યો નથી એટલે તમારે મગાય આખો અલગ ટાઈપનો એક એમસીક્યુ થયો. હીરાની અંદર ઝેડએનએસ જેવી રચના છે તો ઝેડએનએસ ની અંદર ઝેડએનએસ પેસું ને એસ પેસું બેમાં સ્વર્ગ ચાર હોય. હવે હું તમને સમજાવું, છ ગુણ્યા એક ના છેદમાં બે, આઠ ગુણ્યા એક ના છેદમાં આઠ, આના પરથી તમને ત્રણ પ્લસ એક એ ચાર મળી જશે. અને કાર્બન જે છે એ સીસીપી કે એફસીસી માં હોય એ અડધા ચતુષ્ફલકીય છિદ્રોને રોકે. હવે સીસીપી એફસીસી હોય એની અંદર ચાર અષ્ટફલક છિદ્રો હોય તો ટોટલ આઠ છે એ સમચતુષ્ફલકીય છિદ્રો હોય તો એના અડધા અડધા ચતુષ્ફલકીય છિદ્રો રોકાય એટલે એ ચાર થાય એટલે ટોટલ ચાર પ્લસ ચાર ઉપરથી થશે આઠ. એક ધાતુ એફસીસી છે એમ જોવે છે, ડી બરાબર ઝેડ એમ અપોન એ ઘન ઇન્ટુ એન એ આવશે, આમાં મારે જોવે છે એમ તો ડી ગુણ્યા એ ઘન ઇન્ટુ એન એ ના છેદ ની અંદર ઝેડ આવે, ઝેડ જે છે એ આપણી માટે એફસીસી છે એટલે અહીંયા ચાર આવશે. ડી બોતેર બે પોઈન્ટ બોતેર, આ એ ચારસો ને ચાર ગુણ્યા દસ ની માઇનસ બાર મીટર થાય, ચારસો ચાર ગુણ્યા દસ ની માઇનસ દસ સેન્ટીમીટર થાય, બરાબર. હજી તમે એને ફેરવો એટલે હજી સહેજી આગળ નીકળી જાય, બરાબર. એટલે આપણા માટે આ ચારસો ચાર ગુણ્યા દસ ની માઇનસ દસ ની ત્રણ ઘાત ગુણ્યા આપણા માટે એવો ગ્રેડો નંબર કરીએ છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત,
आना परथी तमारे जवाब लेवानो थाय। पहला 10^-12 मीटर छे, मीटर आम नाम राखीए एना सेंटीमीटर मां आम करीए। हवे जो हुं अहींया 4.04 करू तो 10^-10 आवे, 4.04 करू तो अहींया 10^-8 सेंटीमीटर थई जाय। हुं अहींया आवुं पण करी शकुं 4.04 करीने। आश्रे जे जवाब आवशे ई 26 point something आवशे, એટલે 27 જેટલો જવાબ આવે, એટલે આના પરથી તત્વ પણ ક્યારે પૂછે કે તત્વ કઈ હોય, એટલે આપણે અણુભાર યાદ હોય એવું તત્વ પૂછે। બીસીસી લેટાઈસ ને એકમ કોષમાં ખાલી અવકાશ, બીસીસી લેટાઈસમાં બીજી વાર પ્રશ્ન આવ્યો, 68% ભરેલો ભાગ હોય તો 32% ખાલી ભાગ હોય। એક ધાતુ એફસીસી માં છે તો એવું કીધેલું 4 પરમાણુ રોકે, તો આર જોવે છે, તો આપણી માટે એફસીસી ને ખબર જ છે 2√2R આવે, આર બરાબર એના છેદમાં 2√2 આવે। આર કીધો એને ગુણ્યા 2 કરીને 2 વચ્ચેનું અંતર પૂછ્યો, વ્યાસ પૂછ્યો હોય તોય આપણને આવડવું જોઈએ, પૂછ્યું નથી, પૂછ્યું આર છે, પૂછ્યું હોય ડી તોય આપણને આવડવું જોઈએ। હવે અહીંયા આ 2015 માં પૂછાયેલા 2 એમસીક્યુ હતા, આ 2013 માં પૂછાયેલા 2 એમસીક્યુ હતા, 2014 માં એક જ પૂછાયેલો છે। ઘનના પલકની ધારની લંબાઈ એ છે, ઘનના અંતર કેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનો અંતર શોધો, તો અંતર કેન્દ્રિત શબ્દ એવો 4R/√3 આવે, અંતર જોવે છે R√3a^4 આવે। અંતર જોતું હોય તમારે તો તમારે શું કરવું પડે, ને 2 વડે ગુણવું પડે, કારણ કે D/2R આવે, એટલે 2 વડે ગુણશો તમે જવાબ આવશે તમારા માટે √3a^2 બરાબર, એટલે તમારે 2 પરમાણુ વચ્ચે અંતર થઈ જશે। એટલે આ જ આવો જ દાખલો છે, ધ્યાન રાખજો, આવો હમણાં તમે ગણ્યા તો તમારે આ રીતે યાદ રાખવાનું રહે। હવે 2015 સુધી પહોંચી ગયા છે, બાકીના 1-2 વર્ષોના છે, બીજા બાકીના જોઈ લેવા, 2-3 વર્ષ 2015 માં આ ત્રીજો વર્ષનો, બાકીના 2 આપણે જોયા। 2016 2 વખત એક્ઝામ લેવાની હતી, 2016 ફેઝ 1 માં આ 2 પ્રશ્ન પૂછાણા હતા, 2016 આ પૂછાણો હતો। જોઈએ ફ્રેન્કલ ખામી કેવી ખામી છે, નીચે 4 વિધાન નહીં પણ એ 4 વિધાન માંથી આપણે પસંદ કરવાનું હતું કે કયું વિધાન છે, તો ફ્રેન્કલ છે ને એ પોતે સ્થાન બદલ ખામી છે। કેવી ખામી છે, સ્થાન બદલ, કારણ કે જ્યાંથી પોતે નીકળે ત્યારે પોતે અવકાશ જ બીજી જગ્યાએ અંતરાલીય સ્થાનમાં ગોઠવે। બીજો પણ આવો 2017 માં એમ પ્રશ્ન પૂછાણો હતો, ફ્રેન્કલ ખામી એટલે એમાં કયું ખોટું વિધાન છે, તો ફ્રેન્કલ માં ધન અને ઋણ એનો ના કદ સરખા ન હોય એવો સ્વભાવ, એટલે 2017 માં એવો એક પ્રશ્ન પૂછાણો છે જે હું હવે નથી કરાવવાનો, કે એમાં એવું છે કે 2017 માં એવું પૂછાણું હતું કે કઈ ખામી છે ઈ, એમાં કોઈ વિધાન ખોટું છે, તેમાં બાકીના બધા વિધાનમાં મોટા ભાગે સાચા આવે છે, એપી પોઈન્ટ 96-98 આવીએ કે ખામી ઉણપવાળું કહેવાય, પછી આપણી માટે એમ કહેવાય કે સિલિકોન છે આપણી માટે અર્ધવાહક છે એ બધું સાચું કહેવાય, પણ આમાં એવું આવે છે કે ફ્રેન્કલ ખામી છે એની અંદર ધન અને ઋણ એના કદ સરખા હોય, ના ન સરખા હોય, બરાબર, એ ખોટું વિધાન છે। હવે આ લિથિયમ જે બીસીસી માં છે એમ બરાબર 6.94 gram પ્રતિ મોલ આપી દીધેલું છે, એ આપણે જોવે છે। હવે ઘનતા છે ને એ જો ક્યાં એકમમાં આપી છે, કિલોગ્રામ પ્રતિ ઘન મીટરમાં, તો આપણે એને ફેરવીને સાદા એકમમાં લાવી પડે, 530 kg ના હું ગ્રામ કરું છું, 1000 gram આવશે। આ ઘન મીટર જે છે એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો મીટરના સેન્ટીમીટર 100 થાય, તો આપણે અહીંયા 100 ઘન કરવો પડે, આ આપણી માટે ગ્રામ છે, નવડો નથી, આ સેન્ટીમીટરનો ઘન છે, આ 530 × 1000 થશે, છેદમાં આપણી માટે 100 છે એ 3 વાર આવશે, એમાંથી આ 1, 2, 3, 4 1, 2, 3, 4 વાર જશે, એટલે 0.53 gram પ્રતિ ઘન સેમી આવું આવશે। આપણે સૂત્ર લખ્યું છે D/ZM/A^(n)A, આપણે અહીંયા એ ઘન ને સૂત્ર નો કરતા બનાવશું, એટલે ZM માટે થશે D/NA, BCC છે એટલે 2 આવશે, અણુભાર 6.94 આવશે, ડી ઘનતા છે એ આપણા માટે 0.53 આવશે, NA 6.022 × 10^23 આવશે। અહીંયા જે જવાબ આવશે એ આશરે 10^-24 ઘાતમાં ફેરવાશે,
અહીંયા તમારે જે જવાબ આવશે એનું તમારે ઘનમૂળ લેવું પડશે, બે વર્ગમૂળ, બે વર્ગમૂળ છે એ બે વાર, ચાર વાર, આઠ વાર, અને પછી ગુણ્યા કરી જવાબ જે આવે એ પરથી તમારે ઘનમૂળ ની રીત છે એના પરથી જે છેલ્લો જવાબ એનો આવશે એ આશરે 352 પીએમ જેવો આવશે. બરાબર, એને એંગસ્ટ્રોમમાં પણ ફેરવી શકાય. બરાબર, હવે આપણને આપ્યું છે આમાં ધન આયન ને ઋણ આયન, તો આપણને ખબર છે આર પ્લસ અપોન આર માઇનસ છે એની બદલે અહીંયા એ પ્લસ ના છેદમાં બી માઇનસ છે. 0.98 × 10⁻¹⁰ છે, 1.81 × 10⁻¹⁰ છે, આ ઉડી જવાનો છે. હવે તમે જોઈ શકો છો કે 98 × 2 કરીએ એટલે એના કરતા જવાબ છે એ કેટલો આવવાનો, જવાબ આશરે 0.541 કરતા વધારે આવે. એટલે આર પ્લસ ના છેદમાં આર માઇનસ છે એની કિંમત માટે તમને એક આવો ભાગ આપ્યો હતો 0.414 થી 0.732 ના ગાળામાં આવે તો એનો સવર્ગાંક 6 હોય અને ઈ પોતે અષ્ટફલકીય હોય, આમ આમ ઓક્ટાહેડ્રલ ટાઈપ નું હોય. બરાબર, તો તમારે આર પ્લસ અપોન આર માઇનસ નો ગુણોત્તર આ બે ની વચ્ચે આવે છે એટલે સવર્ગાંક 6 હશે અને પોતે અષ્ટફલકીય હશે. આજે તમને આના પહેલા લેક્ચરમાં જ કરાયું છે કે સીએ પ્લસ 2 હોય તો 8 આવે ને આ 4 આવે, આવું એને 2 નું કરાયું હતું તમને, તો આ તમારે યાદ જ રાખવાનું છે. સીએ પ્લસ 2 માટે 8 અને એફ માઇનસ માટે 4. ઓકે, તો હવે આના પછી હવે જે એમસીક્યુ આવે છે એ બે એમસીક્યુ જોવા બાકી રહેશે. બાકી મોસ્ટલી અત્યાર સુધીમાં નીટ ની અંદર છેલ્લા 10 વર્ષોમાં જે પૂછાઈ ગયા હોય 2008 થી શરૂ કરીને 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 સત્તર નો મેં તમને કહી દીધો, બીજો એક ઘનતા આવડે છે એ તમને હું માનું છું ત્યાં સુધી આવડશે. એક થોડો ડિફરન્ટ ટાઈપ નો એમસીક્યુ છે, હું તમને કરાવી દઉં. બરાબર, એટલે નીટ ના લેવલ ના બધા એમસીક્યુ પૂરો થઈ ગયા, હવે આપણે પછી જેડબલ ના લેવલ ના એમસીક્યુ જોઈએ. પૂછાયેલા સારા એમસીક્યુ માં એક કહેવાય, આમ કઈ અઘરો નથી, સાવ સહેલો છે, પછી છતાં થોડુંક આપણે ધ્યાન આપીને જોઈએ. લોખંડ છે ને એ બીસીસી ના બંધારણમાં છે, પણ જયારે એને 900 કરતા વધારે તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ એફસીસી માં પડી જાય છે, તો એનો ગુણોત્તર જણાવો, એની ઘનતા નો ગુણોત્તર જણાવો સામાન્ય તાપમાને અને 900 તાપમાને. હવે જો સામાન્ય તાપમાને એટલે રૂમ ટેમ્પરેચરે, અને એનો ગુણોત્તર જે જોવો છે એ 900 તાપમાને આપણે જોવો છે. હવે જો એ બીસીસી છે તો ઝેડ બરાબર 2 છે અને એ બરાબર 4R√3 છે. જો એ એફસીસી છે તો ઝેડ બરાબર 4 છે અને એ બરાબર 2√2R થાય. હવે તમે જો ડી માટે સૂત્ર છે આપણી માટે ZM/A³ × NA આ રૂમ ટેમ્પરેચર થાય, અને આ પોતે બીસીસી ના ફોર્મમાં હોય ત્યારે, કારણ કે રૂમ ટેમ્પરેચર એ બીસીસી છે. અહીંયા આપણી માટે ZM³ × NA થશે EFCC ના ફોર્મ. હવે અહીંયા એવું લખીને આપેલું છે કે મોલર માસ અને NA એ બંને સરખા છે કોઈ પણ ધાતુ માટે, એફી માટે નો અણુભાર પરમાણુ ભાર છે કઈ તાપમાન વધતા બહુ મોટો ચેન્જ ન થઈ બદલાઈ ન જાય, અને એવો ગણો નંબર છે એ તો સેમ જ રહે, એટલે આ બંને માંથી આ બે ઉડી જશે. હવે બીસીસી હોય તો ઝેડ માટે 2 આવે, એફસીસી હોય તો ઝેડ માટે છે એ 4 આવે. હવે તમે જોઈ શકો છો કે આપણા માટે અહીંયા જે મૂલ્ય આવે છે એ નું, સો એ આનો નીચે છે ઝેડ ના છેદમાં 1 નીચે આવશે, થશે એનો ઘન આનો ઘન, એટલે આ ઝેડ ના છેદમાં 1³ થી નીચે આવશે એટલે આપણી માટે અહીંયા આવશે 4R√3³ આવશે. આ છેદ નો છેદ અંશમાં આવશે એટલે અહીંયા 2√2R આવશે, R તો ઉડી જ જવાના છે, આ 1/2 થઈ જશે, આ આપણા માટે 8 થશે, આ 2√2 થશે, પાછો √3³ કરશો એટલે 9√3 ઉપર આવશે, આનો ઘન કરશો એટલે એ આપણી માટે 64 એટલે 64 લખીએ, 4 × 64 એમ, આ ઉડી જશે 8, 8, આ 2 × 8 થશે. બરાબર, તો આપણા માટે જે જવાબ આવવાનો છે એ આવી રીતનો જવાબ આવશે
तो अहियाँ जे चेक नो जवाब आपेलो छे आपणे एना जेवो जवाब छे अहियाँ लावा माटेनो पूरतो प्रयत्न करीए के एमां अहियाँ कई रीते जवाब आपेलो छे आपणे जोईए ई पछी आपणे जवाब लावो आपणे जे दाखलो गण्यो हतो ई दाखलानी अंदर खाली नानो ज फेरफार छे रूट थ्री उपर आवे तो रूट थ्री छे टोटल त्रण वार थाय એટલે આપણે અહીંયા થ્રી રૂટ થ્રી નાઇન ની બદલે થ્રી રૂટ થ્રી લખ્યું અને અહીંયા પણ આપણે થ્રી રૂટ થ્રી લખ્યું હવે જો જવાબ આપેલો હોય એ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ થ્રી રૂટ થ્રી છે આમ નામ રાખીએ અહીંયા આપણી માટે ચાર દુ આઠ થશે એટલે આમ લખીએ છીએ આ રૂટ ટુ રૂટ ટુ ઉડશે એટલે આપણો જે જવાબ આવશે આવો આવશે થ્રી રૂટ થ્રી ના છેદમાં ચાર રૂટ બે તો એ ચોપડીમાં તમને જે એમસીક્યુ આપેલો એ બી સી ડી ટાઈપમાં એ રીતે જવાબ લો આવો કોઈ ચેન્જ કરીને પણ પૂછી શકે તો આપણને એ રીતે આવડવું જોઈએ આ મોટા ભાગે તમારા નીટ ને લગતા એમસીક્યુ પૂરા